અને વિદ્યાર્થીઓ આજે આપણે આગળ વધીશું ચેપ્ટર નંબર 8 ની અંદર સ્વાધ્યાય પર 8.3 પ્રશ્ન 2 થી આપણે જોઈ ગયા હતા. આજે આપણે પ્રશ્ન 3 થી આગળ વધીશું. સવાલ આપેલો છે 10 2 બરાબર કોર કૌંસમાં D-18 એ ની કિંમત આપણે શોધવાની છે. બંને બાજુ એક ખૂણા તરીકે એનો ઉપયોગ કરેલો તો આપણે એની કિંમત શોધવાની છે. આગળના વિડીયોમાં આપણે એ વાત કરી હતી કે જ્યારે પણ તમને વિશિષ્ટ ખૂણા દેખાય, વિશિષ્ટ ખૂણા એટલે 0, 30, 45, 60 અને 90 એના સિવાયના કોઈ પણ સંખ્યા તમને દેખાય તો એ વિશિષ્ટ ખૂણા તરીકે લેવાની. અને એ વિશિષ્ટ ખૂણા આવે ત્યારે આપણે કોટી કોણના સૂત્રનો ઉપયોગ કરીએ. 90 - 4 જે આપણે અને આગળના બે ચાર દાખલામાં જોયા હતા એ સૂત્ર. બીજી બાજુ લાવીશું એટલે પ્લસ થઈ જશે તો એ પ્લસ બી
બરાબર નિયમ જે આપણે સ્થાપિત કરવાનો છે. એટલે આપણે શરૂઆત કરીને ડાબી બાજુથી અને અહીંયા પૂરું કરશે જમણી બાજુ. આ રીતે આપણે ડાક્ટર છે. ચાલો પ્રશ્ન પાંચ. સેટ ફોર એ બરાબર પરસેન્ટ કાપની અંદર એ માઇનસ વીસ આની અંદર પણ વીસ એટલે વિશિષ્ટ કોણ છે તો કોટિકોણના સૂત્રનો ઉપયોગ કરીશું. આપણે શરૂઆત જે પહેલો દાખલો ભણ્યો છે એના જેવો છે. પહેલા દાખલાની અંદર ટેન એટલે કોટ વિધેય આપેલું હતું. આની અંદર સેટ હશે કોટ. આપણે સૂત્રનો ઉપયોગ કરીશું તો સેટ 90 માઇનસ ફોર બરાબર કોસેટ એ માઇનસ વીસ બરાબર ની બંને બાજુ વિધેય સરખા થાય તો ઉડી જાય. સેટ છે આવશે પ્લસ થઈ જાય. આ માઇનસ ચાર ને આ બાજુ આવશે માઇનસ છે તો પ્લસ થઈ જાય. ચાર વત્તા એક એટલે પાંચ નેવું વત્તા વીસ એટલે એકસો દસ. પાંચ ગુણાકારમાં છે બીજી બાજુ આવશે એટલે ભાગાકારમાં જશે. એકસો દસ ભાગ્યા પાંચ કરીશું એટલે જવાબ આવશે બાવીસ. ચાલો આગળ વધીશું. પ્રશ્ન નંબર છ. સવાલની અંદર તમને એવું આપેલું છે કે ત્રિકોણ A, B, C એવા ત્રણ ખૂણા આપેલા હોય તો એક ખૂણા ઉપરથી આપણે સાબિત કરવાનું છે સાઈન કાઉસમાં B પ્લસ C આખાના છેદમાં બે બરાબર કોસ એના છેદમાં બે. તો ત્રિકોણના ખૂણાની વાત કરી છે એટલે એના પરથી આપણે હવે કંઈક સાબિત કરવાનું છે. તો ત્રિકોણની વાત કરી છે તો ત્રિકોણમાં એક ગુણધર્મનો આપણે ઉપયોગ આમાં કરીશું કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 હોય છે. A પ્લસ B પ્લસ C બરાબર 180. હવે આપણે આ સાબિત કઈ રીતે કરીશું તો આપણે જે સાબિત કરવાનું છે એની ડાબી અને જમણી બંને બાજુ આપણે ધ્યાન રાખીશું. બરાબરની આપણે ડાબી બાજુ બે ખૂણા છે B અને C. બરાબરની આપણે ખૂણો છે A. તો આપણે શું કરીશું કે આ A જે ખૂણો છે એને આ બાજુ લઈ આવીશું. તો B પ્લસ C આ બાજુ વચ્ચે 180 આ A પ્લસ બીજી બાજુ આવે તો માઇનસ બરાબર ની આ બાજુ B પ્લસ C આવી ગયો બરાબર ની બીજી બાજુ A અપોન A આવે. સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધીશું. ચલો ખૂણાઓ સેમ થઈ ગયા. હવે બંને બાજુ છેદની અંદર બે આપેલા છે એટલે હવે આપણે બંને બાજુ છેદની અંદર બે કાઢીશું. કઈ રીતે તો છેદમાં છે બંને બાજુ બે વડે ભાગાકાર કરતા અથવા તો બંને બાજુ બે વડે ભાગાકાર કરીશું તો બી પ્લસ સી આખાના છેદમાં બે. અહીંયા બંને અલગ અલગ છે એટલે બંને અલગ અલગ ભાગાકાર કરીશું. 180 ના છેદમાં બે માઇનસ એના છેદમાં બે. આગળ વધીશું. આ તે એવું રહેશે 180 ભાગ્યા બે એટલે 90 આવશે તો 90 માઇનસ એના છેદમાં બે. હવે તમે જોયું હોય તો બી પ્લસ સી છેદમાં બે આ સેટ થઈ ગયું એના છેદમાં બે એ પણ સેટ થઈ ગયું પણ પછી આ કેવું છે તો હવે આપણે શું કરીશું તો હવે આપણે વિધેય ઉપર ધ્યાન આપીશું. તો વિધેય કયું છે આ બાજુ સાઈન છે અહીંયા કોસ છે તો બરાબર ની આ બાજુ કયું છે સાઈન. તો આપણે બંને બાજુ સાઈન વિધેય વડે ગુણાકાર કરીશું. બંને બાજુ સાઈન લઈશું તો સાઈન બી પ્લસ સી છેદમાં બે આ બાજુ પણ સાઈન લઈશું તો સાઈન ન્યુ માઇનસ એના છેદમાં બે. હવે થશે શું આ તો જેમ છે એમ એમ જ સાઈન બી પ્લસ સી છેદમાં બે આ તો એમ જ રહેશે. પણ અહીંયા તમે જોઈ શકો છો સાઈન ન્યુ માઇનસ એ ભાગ્યા બે એટલે આ આપણા કોટિકોણનું સૂત્રનું સ્વરૂપ આવ્યું. સાઈન હોય તો વિધેય બદલાઈ જાય કોસ એટલે આપણે આગળ સૂત્રના આધારે આવશે કોસ અને આ યુવા ખૂણો એમ એમ જ જશે બાદ બાકી શક્ય નથી ચિંતા માટે. તો હવે તમે જોઈ શકો છો આપણે જે સાથે
સાઈન કરવાનો કોઈ આની હશે સાઈન નું બોસ થઈ ગયું એટલે કોણ આવશે બોસ બીજા ચિહ્નમાં બે સૂત્ર લગાવ્યું સાઈન નું બોસ થઈ ગયું વિજય બદલાઈ જાય એટલે નિવૃત્ત નિકળી જાય એટલે આવશે બોસ બીજા ચિહ્નમાં બે